કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ HTML ફોર્મની રચના કરીશું. સૌ પ્રથમ કમ્પોઝરને ઓપન કરીશું, ત્યારબાદ એન્ટર આપીશું, ફરી એન્ટર આપીશું, હેડિંગને ઉમેરીશું, હેડિંગ ઉમેર્યા બાદ એન્ટર આપીશું, ફરી એન્ટર આપીશું, હેડિંગને સિલેક્ટ કરીશું, સેન્ટરમાં ગોઠવીશું, ત્યારબાદ ફોન્ટને લાર્જ કરીશું, ફોન્ટ કલર ચેન્જ કરીશું, ઓકે આપીશું, ત્યારબાદ ફોન્ટ બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરીશું અને ઓકે આપીશું. ત્યારબાદ ટેબલને ઉમેરીશું. ટેબલને બે રીતે ઉમેરી શકો છો. સૌ પ્રથમ કમ્પોઝિશન ટૂલબારની અંદર રહેલ ટેબલ આઇકોન ઉપર ટિક કરી સેલને ઉમેરી શકો છો, અને મેનુ બારની અંદર જે ટેબલ મેનુ છે તેની અંદર ટિક કરી ઇન્સર્ટ ઉપર ટિક કરી ટેબલને ઉમેરી શકો છો. પ્રથમ સેલની અંદર નેમ લખીશું, ત્યારબાદ ટેબ દબાવીશું. કમ્પોઝિશન ટૂલબારની અંદર રહેલ ફોર્મ આઇકોન ઉપર જે બ્લેક કલરનું ટિક માર્ક છે ત્યાં ટિક કરીશું. તેની અંદર ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરીશું અને ફિલ્ડ ટાઈપ તરીકે ટેક્સ લઈશું. ત્યારબાદ ફિલ્ડ નેમની અંદર નેમ લખીશું. અહીંયા નેમ લખેલ છે તો અહીંયા નેમ લખવું. ત્યારબાદ ફિલ્ડ સાઇઝની અંદર 25 લખો, ત્યારબાદ ઓકે આપો. જરૂરિયાત પ્રમાણે સેલ ઉમેરવા માંગતા હોય તો ટેબ દબાવી જેથી સેલ ઉમેરાઈ જશે. એડ્રેસ લખીશું, ટેબ દબાવીશું. ત્યારબાદ કમ્પોઝિશન ટૂલબારની અંદર રહેલ ફોર્મ ઘટકની અંદર અહીંયા ટિક કરી ટેક્સ એરિયા ઘટકને પસંદ કરો. ફિલ્ડ નેમની અંદર એડ્રેસ લખીશું. રો 3 અને કોલમ 30. ટેક્સ એરિયા ઘટક રો અને કોલમનું પ્રાયોરિટી પૂરી પાડે છે. ત્યારબાદ ઓકે આપીશું. ત્યારબાદ ફરી ટેબ દબાવીશું, જેન્ડર લખીશું, ટેબ દબાવીશું. કમ્પોઝિશન ટૂલબારની અંદર રહેલ ફોર્મ ઘટકની અંદર ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરી રેડિયો બટનને સિલેક્ટ કરીશું. ગ્રુપ નેમ જેન્ડર રાખીશું. ત્યારબાદ ફિલ્ડ વેલ્યુની અંદર મેલ લખીશું. ઇનિશિયલી સિલેક્ટેડ, જો પૂર્વ નિર્ધારિત રીતે તમે સિલેક્ટેડ રાખવા માંગતા હોય તો રાખી શકો છો. તેના માટે અહીંયા ટિક માર્ક કરવું, ત્યારબાદ ઓકે આપો. અહીંયા મેલ લખીશું, સ્પેસ આપીશું. ફરીથી ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરી રેડિયો બટન ઉપર ટિક કરીશું. ફિલ્ડ નેમ તરીકે ફરીથી જેન્ડર લખીશું. ફિલ્ડ વેલ્યુની અંદર ફિમેલ લખીશું. ત્યારબાદ ઓકે આપીશું. અહીંયા ફિમેલ લખીશું, ટેબ દબાવીશું, હોબી લખીશું, ટેબ દબાવીશું. ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરી ચેકબોક્સને ટિક કરીશું. ચેકબોક્સ ફિલ્ડ નેમ તરીકે હોબી લખીશું. ફિલ્ડ વેલ્યુ ક્રિકેટ. ઇનિશિયલી ચેક એટલે કે તમે પૂર્વ નિર્ધારિત રીતે ચેક રાખવા માંગતા હોય ટિક માર્ક તો રાખી શકો છો. ત્યારબાદ ઓકે આપીશું. અહીંયા ક્રિકેટ લખીશું, સ્પેસ આપીશું. ત્યારબાદ ફરીથી ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરી
फील्ड टाइप तरीके चेकबॉक्स लीशू, फील्ड नेम नी अंदर ओबी लखीशू, फील्ड वेल्यू नी अंदर कम्प्यूटर लखीशू, त्यार बाद ओके आपीशू। अहीं लखीशू कम्प्यूटर, स्पेस आपीशू, फरी फॉर्म फील्ड नी अंदर जई चेकबॉक्स पसंद करीशू, फील्ड नी अंदर होबी लखीशू, त्यार बाद फील्ड वेल्यू नी अंदर रीडिंग लखीशू, ओके आपीशू। અહીંયા રીડિંગ માટે શોર્ટકટ રીતે આ રીડી લખીએ, ટેબ દબાવીશું, સિટી લખીશું, ટેબ દબાવીશું, ત્યારબાદ ફોર્મની અંદર જઈ સિલેક્શન લિસ્ટને પસંદ કરીશું, સિટી માટે સિલેક્શન લિસ્ટને પસંદ કરીશું, ત્યારબાદ લિસ્ટ નેમની અંદર સિટી લખીશું, એડ ઓપ્શન પર ટિક કરીશું, ટેક્સની અંદર સિટીના નામ લખવાના છે, અહીંયા લખીશું ડિસ્સા, ત્યારબાદ એડ ઓપ્શન પર ટિક કરીશું, પાલનપુર, ત્યારબાદ એડ ઓપ્શન પર ટિક કરીશું, મહેસાણા, એડ ઓપ્શન પર ટિક કરીશું, સુરત, ઓકે આપીશું, ટેબ દબાવીશું, પાસવર્ડ ક્રિએટ કરીશું, ફોર્મ ઘટકની અંદર જઈશું, ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરીશું, પાસવર્ડ સિલેક્ટ કરીશું, ફિલ્ડની નેમની અંદર પાસવર્ડ લખીશું, ઓકે આપીશું। તમે અહીંયા ફિલ્ડ સાઇઝની અંદર 20 લખીશું, ઓકે આપીશું, ટેબ દબાવીશું, ફોર્મ ઘટકની અંદર જઈશું, ત્યારબાદ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરીશું, ફિલ્ડ ટાઈપની અંદર સબમિટ ઉપર ટિક કરીશું, ફિલ્ડ નેમની અંદર સબમિટ લખીશું અને ફિલ્ડ વેલ્યુની અંદર પણ સબમિટ લખીશું, ત્યારબાદ ઓકે આપીશું, થોડી સ્પેસ આપીશું, ફરી ફોર્મની અંદર જઈ ફોર્મ ફિલ્ડ વિકલ્પને પસંદ કરીશું, રિસેટ બટન ઉપર ટિક કરીશું, ફિલ્ડ નેમની અંદર રિસેટ લખીશું અને ફિલ્ડ વેલ્યુની અંદર પણ રિસેટ લખીશું, ત્યારબાદ ઓકે આપીશું। ટેબલને સેન્ટરમાં ગોઠવીશું, અને ટેબલની જે બોર્ડર છે તેને હાઈડ કરવી હોય તો બોર્ડર ઉપર ડબલ ક્લિક કરીશું, ત્યારબાદ ટેબલની અંદર જઈ બોર્ડરને એકની જગ્યાએ 0 કરી દઈશું, ત્યારબાદ ઓકે આપીશું। કલર ચેન્જ કરવા માંગતા હોય તો કલર પણ તમે ચેન્જ કરી શકો છો, બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવા માંગતા હોય તો બેકગ્રાઉન્ડ કલર પણ ચેન્જ કરી શકો છો, જેથી ઇફેક્ટિવ લાગે। ત્યારબાદ પ્રોગ્રામને સેવ કરીશું, ફાઇલ મેનુની અંદર જઈશું, સેવ ઓપ્શન પર ટિક કરીશું, અથવા શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ એસ દ્વારા પણ સેવ ઓપ્શન ખોલી શકાય છે। અહીંયા સેવની અંદર www.file.com થી સેવ કરીશું, ઓકે આપીશું। કમ્પોઝર બાય ડિફોલ્ટ પૂર્વ નિર્ધારિત રીતે ડેસ્કટોપ પર માહિતીને સેવ કરે છે, તમે ચેન્જ પણ કરી શકો છો ફાઇલને કઈ જગ્યાએ સેવ કરવી। ત્યારબાદ .html થી ફાઇલને સેવ કરવાની રહેશે, .html અથવા HTML થી પણ તમે સેવ કરી શકો છો, આ ફાઇલનું એક્સટેન્શન છે। ત્યારબાદ સેવ પર ટિક કરું, પ્રોગ્રામ સરળતાથી સેવ થઈ ગયો છે, તેને આપણે રન કરીશું,
डेस्कटॉप पर अहियाँ नेमनी अंदर लखीशु नाम एड्रेस लखीशु मेल अंदर टिक करो तो मेल करी सको सो फीमेल अंदर करो तो फीमेल अंदर तो पूर्व निर्धारित एक ज टिक करी सकशो। हॉबीज अंदर तमे एक करता वधारे टिक मार्क करी सको सो ए वधारे प्रायोरिटी पूरी पाड़े से चेकबॉक्स। सिटी अंदर जे सिटी सिलेक्ट करवी हो करी सको सो। पासवर्ड ए हाइड रहे से। थैंक यू।